કેમ છો? મજામાં છો ને? મિત્રો, ગયા વિડિયોમાં તમે પાર્ટ 2 પોટલા તપકે તપમાં એક સરસ મજાનું ગીતરૂ ગાયું હતું, તો આ ગીત ગાવાની તમને મજા આવી હતી ને? ત્યારબાદ ટ્વિંકલ મિસે તમને વાદળાની ગમ્મત વાર્તા કહી હતી, તો આ વાર્તા સાંભળવી બી ગમી ને તમને? તો મિત્રો, આજે આ વાર્તાને લઈને આપણે કેટલીક પ્રવૃત્તિ કરવાના છે. તો એમ તો તમે આ વાર્તા સાંભળી છે, પણ પ્રવૃત્તિ કરતા પહેલા ફરીથી આપણે આ વાર્તાને યાદ કરી લઈએ, જેથી આપણે આ બધી પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકીએ. ફ્રેન્ડ્સ, આપણી વાર્તામાં શું કહેવામાં આવ્યું હતું? કે વાદળાઓ આકાશમાં ગમ્મત કરી રહ્યા હતા, બરાબર ને? તો ચાલો કેટલાક ચિત્રોની મદદથી આપણે આ વાર્તાને ફરીથી યાદ કરીએ. વાદળાઓને આકાશમાં ફરવા જવાનું મન થયું, તેથી તેઓ લાલ, પીળા, રાતા, ગુલાબી, જાંબલી એવા કપડાં પહેરી ફરવા નીકળ્યા. એટલે આપણને, ધરતીના લોકોને થયું કે સૂર્યોદય થયો છે. ત્યાર પછી જેમ જેમ સૂરજ દાદાનો તેજ વધવા માંડ્યો, તેમ તેમ બધા વાદળા પીળા અને ફિક્કા પડવા માંડ્યા. તેથી બધા નાના નાના વાદળાઓએ મોટા વાદળાને ફરિયાદ કરી કે સૂરજ એકલાનો રાજ ચાલશે નહીં. બધા વાદળા ભેગા થવા માંડ્યા અને જોઈને એક મોટા પહાડ જેવા વાદળની પાછળ જઈને બેઠા, જાણે ચોમાસામાં આકાશ ઘેરાવા લાગ્યું હોય તેમ આપણને લાગ્યું. બધા વાદળા ભેગા થઈ સૂરજ દાદાને ઢાંકી દીધા, પણ સૂરજ દાદા પૂરેપૂરા ધમકાતા હતા નહીં. એટલે તેમણે મદદ માટે પવનને બોલાવ્યો. પવનને તો એવું જ ગમતું હતું. જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને બધા વાદળા ભાગવા લાગ્યા. તેથી લોકોને થયું કે વાવાઝોડું આવ્યું છે. આકાશમાં તો વાદળોની દોડાદોડીને ધમાચક્રી થઈ રહી, બધે કારું કારું થઈ ગયું. સૂરજ દાદા તો ક્યાં ચાલ્યા ગયા ખબર જ નહીં પડી. જીતની ખુશીમાં વાદળોની આંખો ચમકવા લાગી અને વાદળા જોર જોરથી હસવા લાગ્યા. ત્યારે એમના હસવાનો અવાજ સાંભળીને ધરતીના લોકોને થયું કે આકાશ ગાજવા લાગ્યું છે અને વીજળી ચમકી રહી છે. પછી તો વાદળા એટલું હસ્યા કે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને આપણને લાગ્યું કે વરસાદ વરસવા માંડ્યો છે. પછી બધા હરી ફરી ગમ્મત કરી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને આપણે વિચાર્યું કે હવે વરસાદ પણ થયો. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી વાર્તા સાંભળવાની મજા આવી ને? તો આજે આપણે આ વાર્તાને લઈને કેટલીક પ્રવૃત્તિ કરવાના છે. તેમાં સૌથી પહેલા પ્રવૃત્તિ કરવાના છે વાતચીત અંગેની. વિદ્યાર્થી મિત્રો, એમ પણ અત્યારે વરસાદ ઋતુ શરૂ થઈ ગઈ છે અને વરસાદ વરસવાનો પણ શરૂ થઈ ગયો છે, ત્યારે આકાશમાં આપણે રોજ વાદળોના અવનવા નજારા જોઈ શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે કેટલીક વાર આકાશમાં કારા કારા વાદળો ઘેરાઈ જાય છે, તો ક્યારેક સૂર્ય દેવતાનો તડકો નીકળી આવે છે, બરાબર ને મિત્રો? તો આવી જ રીતે આપણી જોડે પણ વરસાદ ક્યારેક ગમ્મત કરે છે. આપણે જ્યારે છત્રી લઈને બહાર નીકળીએ ત્યારે વાદળ વરસતા નથી, અને જ્યારે આપણને એવું લાગે કે આજે વરસાદ નહીં આવશે અને આપણે છત્રી મૂકીને ઘરેથી બહાર નીકળીએ, તો વરસાદ ચોક્કસ જ આવે છે અને આપણને ભીંજવી નાખે છે. તો આવી રીતે આ વાદળાઓ જાણે આપણી સાથે પણ ગમ્મત કરતા હોય એવું લાગે છે. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે, આ વાર્તાને લઈને હવે આપણે થોડી વાતચીત કરીશું. તો ચાલો, અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે તે અંગે આપણે વાતચીત કરીશું. બાળમિત્રો, આપણે એમાંથી કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 1, વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું? જેમ કે મને તો વાદળા જ્યારે રાતા, પીળા, લાલ, ગુલાબી, જાંબલી કપડાં પહેરી ફરવા નીકળ્યા તે ખૂબ જ ગમ્યું. એવી રીતે તમને પણ કશું ગમ્યું હશે ને? તો તે તમારે કહેવાનું છે. આ પ્રશ્નના જવાબમાં તમને જે ગમ્યું હોય તે તમે કહી શકો છો. ચાલો તો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3, તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? બાળમિત્રો,
મને તો એમાંથી ગુલાબી રંગનું કપડું સૌથી વધારે ગમ્યું. હવે તમે કહો, તમને કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તમને યાદ તો છે ને કે વાદળા રાતા, પીરા, ગુલાબી, લાલ, જાંબલી એવા રંગોના કપડાં પહેરી ફરવા નીકળ્યા હતા. તો બસ, તમારે એમાંથી તમને જે રંગનું કપડું ગમ્યું હોય તે કહેવાનું છે. હવે પ્રશ્ન 8 જોઈશું. પવન ખૂબ જોરમાં ફૂંકાય છે ત્યારે શું શું ઉલટું જોયું છે? મિત્રો, તમે અત્યારે અનુભવ્યું હશે કે વર્ષા ઋતુની શરૂઆતમાં કેટલીક વાર ખૂબ જ જોરમાં પવન ફૂંકાય છે, તો ત્યારે તમે શું શું ઉલટું જોયું છે? હા બોલો. હા, કેટલીક વાર વૃક્ષોના પાંદડા, કાગળ, કોથળી, ધૂળ જેવો કચરો ઉલટો જોવા મળે છે. તો ક્યારેક ખૂબ પવન ફૂંકાય તો મકાનના છાપરા કે પતરા પણ ઉડી જતા હોય છે. બરાબર ને મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા કેટલાક પ્રશ્નો તમારી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યા છે. તો આ પ્રશ્નો અંગેની વાતચીત તમારે તમારા માતા પિતા કે ભાઈ બહેન સાથે કરવાની છે. બાળ મિત્રો, આ વાતચીતમાં તમે જે વિચારતા હો, તમને જે ગમતું હોય તે અંગેની વાતચીત કરવાની છે. હવે આપણે વાતચીત પછીની આગળની પ્રવૃત્તિ જોઈશું. હવે આપણે નીચેના વાક્યો વાંચવાના છે અને વાક્ય સાચું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. જુઓ મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક વાક્યો આપ્યા છે, એમાંથી આપણે કેટલાક વાક્ય જોઈશું. પહેલું વાક્ય છે, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. તો આ વાક્ય ખરું છે કે ખોટું? હા બોલો. હા, આ વાક્ય ખોટું છે. તો વાદળા ક્યાં ફરવા નીકળ્યા હતા બોલો? હા, આકાશમાં. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા વાક્યો તમારે વાંચવાના છે અને વાર્તાના આધારે તે ખરા છે કે ખોટા તે લખવાનું છે. હવે આપણે એક જ શબ્દમાં ઉટો લખો જોઈશું. મિત્રો, અહીં વાર્તાના આધારે કેટલાક પ્રશ્નો આપ્યા છે, તેના એક જ શબ્દમાં જવાબ લખવાને છે. તો જુઓ, અહીં કેટલાક પ્રશ્નો છે. જેમ કે પ્રશ્ન 2, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? બોલો બોલો, આ પ્રશ્નનો શું જવાબ આવશે? હા બરાબર, જવાબ આવશે પવન. હવે બીજો એક પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 5, પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? તો આ પ્રશ્નનો જવાબ કોણ કહેશે? હા બોલો. હા, વાવાઝોડું. તો બાળ મિત્રો, આવી જ રીતે તમારે બીજા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આજે આપણે ફરીથી વાદળાની ગમ્મત વાર્તા સાંભળી, બરાબર ને? ત્યારબાદ આ વાર્તાને લઈને કેટલીક પ્રવૃત્તિ કરી. તેમાં પહેલી પ્રવૃત્તિ હતી વાર્તાને લઈને વાતચીત. ત્યારબાદ આપણે વાક્યો ખરા છે કે ખોટા તે જણાવ્યા. પ્રવૃત્તિ 3માં એક જ શબ્દમાં પ્રશ્નના જવાબ આપો તે અંગેની આપણે ચર્ચા કરી. તો હવે આ ત્રણેય પ્રવૃત્તિઓમાં જે જવાબ લખવાના બાકી રહ્યા છે એ જવાબ તમારે લખવાના રહેશે, વાર્તાના આધારે આ પ્રશ્નના જવાબ પૂરા કરવા. તો આવી જ રીતે નવી નવી પ્રવૃત્તિ કરતા રહેવા. આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.